निवेश रमणीयदर्शनम् मंदहासरुचिराननाम्बुजम् ओजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी, श्री हरि कृष्ण महाराज नी जय, श्री स्वामी नारायण भगवान नी जय। બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર અને તરંગ 42માની કથાનો પ્રારંભ થાય છે। ગઈકાલની કથાની અંદર અંતમાં આવ્યું હતું કે મહારાજ ધર્મપિતા ભક્તિમાતા ભાઈઓ સાથે તરગામાં આવેલા છે અને ત્યાં બળરામજીના સુપુત્રની જનોઈ વિધિ કરવાની હતી લક્ષ્મી પ્રસાદની, અને જોડે કીધું કે આ ઘનશ્યામની પણ અહીંયા સાથે કરો તો સારું। ત્યારે ધર્મપિતાએ નક્કી કર્યું કે અહીંયા જનોઈની એ કરાવીએ, ગ્રહણ કરાવે અને વિધિને એવું બધું પછી મોટા પાયે પાછું અયોધ્યામાં કરીશું। અને ત્યાં સરસ ધામધૂમથી મહારાજની જન ઉપવિત વિધિ થઈ, જનોઈ વિધિ થઈ, આકાશમાં દેવતાઓ આવ્યા અને ભગવાનની આ લીલાને આ પ્રસંગને ખૂબ ધામધૂમથી વધાયો છે। પછી વચ્ચે કીધું કે જ્યારે જનોઈ વિધિ પહેલાં બધા પરિવાર સાથે, બળદેવનો પરિવાર અને ઘનશ્યામ મહારાજ, રામપ્રતાપજી ધર્મપિતા વગેરે બધો સામાન લેવા માટે ગોંડા શહેરમાં ગયા હતા, ત્યારે રસ્તાની અંદર રામદાસની જગ્યામાં, એ ગોંડા શહેરની અંદર જ કુંજ ગલી જે હતી ત્યાં રામદાસની જગ્યા હતી, ત્યાં ઉતારો કર્યો હતો। સવારમાં સરોવરમાં સ્નાન કરવા ગયા ત્યારે ત્યાં રાજાના માણસો આંબાનું ઝાડ કાપતા દાળ નીચે બધા આવી ગયા, ત્યારે મહારાજાની રક્ષા લાંબો હાથ કરીને કરી હતી। દૂતોએ બધી વાત ત્યાં રાજાને કીધી હોય, એ બધી વાત હવે આવે છે, આગળ એ જ ચરિત્રનું આગળ છે। ગામ ગુંડામાં કુંજ ગલી ત્યાં મહાપ્રભુ રહ્યા રાત, ત્યાર પછી શું કામ થયું વિસ્તારીને કહું તે વાત। સંધ્યા સમો થયો તે સ્થળે મંદિરમાં તેણી વાર, શ્રીહરિ સાથે ધર્મ આવ્યા ઠાકોરજીને દ્વાર। હરિમૂર્તિ સિંહાસનમાં શોભી રહી છે અનુપ, સન્મુખ આવી ઊભી રહી તેહ મૂર્તિ તદરૂપ। પોતે જાણ્યું મુજની અંતા મહાપ્રભુ સુખદામ, જોઈ અતિ આનંદ પામી હેઠે આવી કર્યો વિશ્રામ। પછી જ્યાં ધર્મપિતાનો ઉતારો હતો ગોંડા શહેરમાં કુંજ ગલીમાં રામદાસની જગ્યામાં, ત્યાં આવી ભગવાન રાત રહ્યા અને પછી શું થયું એ વાત આગળ કહે છે। બીજા દિવસે જ્યારે સંધ્યા સમય થયો ત્યારે એ સ્થળની અંદર મંદિરની અંદર ધર્મપિતા ભગવાન સાથે ઠાકોરજીના દર્શન માટે આવ્યા છે।
એટલે સંધ્યા સમય થાય એટલે ભગવાન મહારાજે શિક્ષાપત્રીમાં કીધું ને કે અમારા આશ્રિતો એ સંધ્યા સમયે નિત્ય મંદિર પ્રત્યે જવું અને ઉચ્ચ સ્વરે કીર્તન કરવું. એટલે ધર્મપિતા પણ ત્યારે તો શિક્ષાપત્રી નથી લખાઈ, પણ આ તો વૈદિક વિધાન છે. તમામે સંધ્યા સમય થાય એટલે બધાએ કામકાજ છોડીને બધાએ મંદિરમાં જતા રહ્યા. તે ગામડાઓમાં જૂના જમાનામાં એવો રિવાજ હતો, અત્યારે ધીરે ધીરે ઓછું થઈ ગયું. હવે ગુરુજી કહે ને એવું આખો સમય બપોર પછી બેઠા હોય, પણ જો સંધ્યા સમય થાય ઝાલર વાગે એટલે કે હવે ચાલો જમવાનો ટાઈમ, વાળો કરવાનો ટાઈમ થયો, કે એમ કરીને ભાગે. આખો દિવસ બપોરથી 2-3 કલાક ગપ્પા માર્યા હોય અને ભગવાનની આરતીનો સમય થાય તો કે હવે ચાલો જમવાનો સમય થયો. અને પહેલાંના જમાનામાં એવું હતું કે માણસો બધાએ કામકાજમાં હોય, પણ સંધ્યા સમય થાય એટલે બધાએ પરવારીને મંદિરમાં આવી જાય અને ભગવાનની આરતી સ્તુતિ પ્રાર્થના વગેરે કરે. કામકાજનો સમય નથી સંધ્યા સમયે, કે બીજું કંઈ ભગવાન સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ એ સમયે ના કરવી જોઈએ એવી શાસ્ત્રીય વિધાન છે. એમાંય જો કોઈ બીજું ઊંઘવું કે આવું બધું કરે તો વધારે ખોટું કહેવાય એ ટાઈમે. એટલે સંધ્યા સમય થયો એટલે ધર્મપિતા ઘનશ્યામ વગેરેને લઈને મંદિર હતું ત્યાં મંદિરમાં આવ્યા, ભગવાનના દર્શન કરવા માટે આરતીનો સમય થયેલો. પરંતુ એ સમયે શું થયું, એક સરસ પ્રસંગ બન્યો. હરિમૂર્તિ સિંહાસનમાં શોભી રહી છે, અને ભગવાનની મનોહર મૂર્તિ સિંહાસનની અંદર શોભી રહી હતી, બધાએ આવનારા ભક્તોને દર્શન આપી રહી હતી. પરંતુ જ્યાં ઘનશ્યામ ધર્મપિતા વગેરે ત્યાં આવ્યા ત્યારે અચાનક એ મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થયા. સન્મુખ આવી ઊભી રહી તે મૂર્તિ તદરૂપ, એ જ મૂર્તિમાંથી જાણે ભગવાન સ્વયં હાલતા ચાલતા ભગવાન એમાંથી પ્રગટ થયા, એ જ મૂર્તિમાંથી અને એ જ આકારે મૂર્તિના ભગવાન જ્યાં ઘનશ્યામ મહારાજ દર્શન કરે છે ત્યાં આવીને ઘનશ્યામ મહારાજ સામે આવીને ઊભા રહ્યા. એવું કેમ કર્યું, તો કે પોતે જાણ્યું મુજ નિયંતા મહાપ્રભુ સુખધામ, જોઈ અતિ આનંદ પામી હેઠે આવી કર્યો વિશ્રામ. કારણ કે એ અવતાર સ્વરૂપ હતું રામકૃષ્ણ વગેરેનું, એટલે એણે જાણ્યું કહું આ તો સાક્ષાત સ્વયં અક્ષરાધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અમારા સૌ કોઈના નિયંતા એ આજે પ્રગટ અમારી સામે પધાર્યા છે, માટે સામે ચાલીને મારે એના દર્શને એના સત્કાર માટે જવું છે એમ જાણીને ભગવાન સ્વયં જે મૂર્તિમાં હતા એ મૂર્તિમાંથી પ્રગટ થઈ અને ભગવાનની સામે આવીને ઊભા રહ્યા. કારણ કે જાણ્યું, જેમ તમે જોયું હશે તો પોલીસ વગેરેની અંદર કેવું હોય કે આમ PSI ગમે એટલો પાવરવાળો હોય, આમ આખા આમ તાલુકામાં એની હાંક વાગતી હોય કે એના વિસ્તારમાં બધાએ કોઈ એનું નામ ના લે, નામ સાંભળીને ભાગી જાય, પણ એનાથી ઉપરનો અધિકારી આવે તો ખાલી ભલે એ PSI હોય પણ પછી DYSP આવે તો આખો આમ એ થઈ જાય ને ત્યાં આમ લાગે કે જાણે એની સામે પટ્ટાવાળો હોય એમ એ ઊભો રહી જાય એની સામે, એનો એટલો મોટો પાવર. પણ એની સામે જો DSP આવે તો પેલો એની આગળ હાવ્ય થઈ જાય, એમ જેમ જેમ એનાથી ઉપરનો અધિકારી આવે એટલે પેલો હાવ એની આગળ દાસ થઈ જાય. એનો આમ સેવક હોય એને સલામ ભરવી પડે, આમ ટટ્ટાર થઈને ઊભું રહેવું પડે, હાજી હાજી કરવું પડે. કેમ, તો કે એનાથી ઉપરનો અધિકારી છે એટલે એને એવું માન આપવું જ પડે, એના વગર ચાલે ને, એની તરફનું અપમાન કહેવાય. અને એક પોલીસની અંદર વિશેષ એટલી એની અંદર એ હોય છે, બીજા બધા ખાતામાં હોય પણ ત્યાં એને વિશેષ એને એનું એકબીજાનું એ રાખવું પડતું હોય છે. તો અહીંયા તો ભગવાન અવતાર સ્વરૂપ હતું મંદિરની અંદર, એણે જાણ્યું આ તો સાક્ષાત અક્ષરાધિપતિ અમારા સૌ કોઈના નિયંતા સ્વયં પરબ્રહ્મ આવ્યા છે, માટે મારે એનું સ્વાગત સન્માન કરવું છે એમ જાણી અને અતિ આનંદ પામ્યા. કહું આજે ભગવાન સ્વામીથી પધાર્યા છે એટલે પોતાની મૂર્તિમાંથી પ્રગટ થઈને ભગવાનની સામે ગયા છે. તે મૂર્તિએ કર્યો નમસ્કાર, પહેરાવ્યો એક પુષ્પનો હાર, પાછી જઈ ઊભી સિંહાસન, જુએ પ્રત્યક્ષ હજારો જન. લો, પ્રગટ થઈ મૂર્તિમાંથી અને ઘનશ્યામને હાર પહેરાયો અને નમન કર્યા, નમસ્કાર કર્યા અને અતિ ભાવથી મળ્યા અને પાછા સિંહાસનની અંદર સમાઈ ગયા. અને આ દ્રશ્ય એ સંધ્યા સમયે એ મંદિરની અંદર પધારેલા હજારો નરનારી ભક્તોએ આ દર્શન કર્યા કે ઓ ભગવાન, આજ સુધી અમે તો વર્ષોથી દર્શન કરીએ છીએ પણ આવું અદ્ભુત આશ્ચર્ય ચરિત્ર ક્યારેય જોયું નથી. એમાંથી પ્રગટ થયા અને આ નાના ઘનશ્યામને નમસ્કાર કર્યા અને હાર પહેરાયો અને પાછા
સમાઈ ગયા. બધાને અતિ આશ્ચર્ય થયું. એવું અદ્ભુત ચરિત્ર જોઈ પૂજારી રહ્યો છે મન મોઈ, રામદાસ કરે છે વિચાર, થયો ચરિત્રમાં તદાકાર. ઘણા વર્ષથી સેવા કરું છું, એક ચિત્તેથી ધ્યાન ધરું છું, તોય દુર્લભ છે દર્શન, આજે કોને થયા છે પ્રસન્ન. લો, આવું અદ્ભુત ચરિત્ર જોઈ પૂજારી આશ્ચર્ય પામ્યો. બધા દર્શન કરવા આવનારા બધાએ ભક્તો, એને પણ આશ્ચર્ય થયું. પૂજારી કહે કે હું તો ઘણાય વર્ષોથી સેવા કરું છું, એક ચિત્તથી અને એક ધ્યાનથી, અતિ ભાવથી, ભક્તિ ભાવપૂર્વક કરું છું, પણ તોય આવું દુર્લભ દર્શન તો આજ સુધી કોઈને ભગવાને આપ્યું નથી. એ આજે બધાને આ ઘનશ્યામના પ્રતાપે બધાને દર્શન થયા. અને ઘનશ્યામ કોઈ સામાન્ય બાળક નથી, એ તો સાક્ષાત એનાથી પણ, જેની આપણે નિત્ય આરાધના સ્તુતિ પ્રાર્થના કરીએ છીએ, એનાથી પણ આ તો મોટા, એના પણ નિયંતા છે. આવું જાણીને બધાને ઘનશ્યામ પ્રત્યે અહોભાવ થયો. સર્વે સમજી ગયા તે ઠામ, પ્રભુના પ્રભુ છે ઘનશ્યામ. લો, બધાને નક્કી થયું કે આ પ્રભુના પણ પ્રભુ છે. જેને આપણે નિત્ય વર્ષોથી આરાધના સ્તુતિ પ્રાર્થના કરીએ છીએ એ ભગવાનના પણ ભગવાન આ ઘનશ્યામ છે. લો, આવું તો ખાલી એકવાર કોઈ દર્શન કર્યું છે, ઇતર સંપ્રદાયના હોય, બીજી સ્તુતિ પ્રાર્થના કરતા હોય, તો એને ભગવાન પ્રત્યે સર્વોપરીપણાનો દ્રઢ અને ભાવ અને નિશ્ચય થઈ જાય. પણ ઘણીવાર સત્સંગની અંદર સ્વામિનારાયણ ભગવાનનું જ નામ જપતા હોય ને એની જ આજ્ઞા પાળતામ કરતા હોય, તો એ જ ભગવાનને સર્વોપરી કહેતા હોય નહીં, તો એને સર્વોપરી કહી શકે નહીં. તો એમ કે એમાં ભગવાનનો દ્રોહ થઈ જાય ને એમાં ભગવાનને આમ થઈ જાય ને ભગવાન તો બધા હરખા ને એમ તેમ બધું. આવી રીતે સત્સંગની અંદર ભગવાન ધારણ કરેલા સાધુ નથી કહી શકતા, મોટા મોટા સ્થાન પર બેઠેલા હોય તોય નથી કહી શકતા. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું વાતોમાં કે પુરુષોત્તમને પુરુષોત્તમ કહેવા ત્યાં આ જીવ અટકે છે. બાકી બધું કરે, વ્રત કરે, દાન કરે, તપ કરે, બધું કરે, પણ ભગવાનને ભગવાન કહેવા, સર્વોપરી કહેવા એ જીવથી થઈ શકતું નથી, એ અઘરું છે. અને એ આપણે ભાગ્યશાળી છે કે આપણને સહેજે સહેજે જીવમાં પૂજપાદ ગુરુદેવની કૃપાથી ગળથૂથીમાં મળ્યું છે, એટલે આપણે સહેજે બોલી શકીએ છીએ અને જીવમાં સમજી શકીએ છીએ. અહીંયા બધાએ એ પૂજારી સહિત ઉપસ્થિત તમામ લોકોને થયું કે આ તો પ્રભુના પણ પ્રભુ છે, કે તા સર્વાવતારી છે, પુરુષોત્તમ નારાયણ છે, એનાથી પર કોઈ નથી. આવો બધાને નિશ્ચય થયો અને બધાએ ઘનશ્યામને અહોભાવથી ભગવાનને વંદના કરવા લાગ્યા. એવું ધારી સહુ નર નારી કરી સ્તુતિ જાય બલિહારી. લો, ઘનશ્યામની સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા કે ઓહો, આપ તો સાક્ષાત અક્ષરાધિપતિ સ્વયં પરબ્રહ્મ છો, આપ અમારી રક્ષા કરજો વગેરે સ્તુતિ પ્રાર્થના કરીને ઘનશ્યામને પગે લાગ્યા. આ રીતે ઘનશ્યામે ત્યાં ઉપસ્થિત હજારો જીવોને પોતાને વિશે પરબ્રહ્મપણાનો નિશ્ચય કરાવ્યો અને એ જીવોનું પણ ભગવાનને રૂડું કર્યું. કારણ કે ભગવાનના સામાન્ય ભાવથી કોઈ દર્શન કરે તો એને જે એનું રૂડું થવું જોઈએ એવું ના થાય, પણ ભગવાનને ભગવાન જાણી, પરબ્રહ્મ જાણી, પુરુષોત્તમ નારાયણ જાણી, સર્વાવતારી જાણીને જો નિશ્ચય થાય તો એનું જીવનું તાત્કાળ આત્યંતિક કલ્યાણ થાય. પણ એમનામ થાય ને, એટલે ભગવાન કહે કે મારે જીવોનું આત્યંતિક કલ્યાણ કરવું છે તો આ જીવોને પણ મારે પરબ્રહ્મપણાના દર્શન તો કરાવવા જ પડશે. એમ જાણીને ભગવાને અનેક જીવોને પોતાને વિશે સર્વાવતારીના દર્શન કરાવ્યા એ જીવોને. પછી આંબાની વાત સંભાળી રાજા ગુમાનસિંહે ઉચ્ચારી, ભગવદી કુંવરબા રાણી ચંદુસિંહે હકીકત જાણી. પછી રાજાને આ બધી વાતની ખબર પડી, ગામમાં ગોંડાના રાજાને. પહેલાં તો પેલી આંબાવાળી વાત તો સાંભળી હતી રાજાના માણસો દ્વારા, કે ભાઈ અમે આવી રીતે ઝાડ પાડવા ગયા અને ઘનશ્યામ કરીને ધર્મ પિતાના કોઈ પુત્ર છે આવ્યા છે ને, એણે હાથ લાંબો કરીને ઠેક સમુદ્ર સરોવરના કાંઠેથી ઠેક બગીચા સુધી હાથ લાંબો કર્યો અને અમને ઉગાર્યા. એમાં પછી આ બીજી વાત પાછી પહોંચી રાજા પાસે કે આજે તો ગામમાં મંદિરમાં આજે આવું પ્રસંગ બન્યો કે હજારો માણસો આરતીમાં દર્શન કરતા હતા અને ભગવાન મૂર્તિમાંથી પ્રગટ થઈ ઘનશ્યામની સ્તુતિ કરી અને હાર પહેરાવીને નમસ્કાર કરીને પાછા મૂર્તિમાં સમાયા. ત્યારે પેલા રાજાને થયું કે નક્કી કોઈ સામાન્ય બાળક લાગતું નથી, આ તો ભગવાન હોવા જોઈએ. તેણે ધર્મને તરત તેડાવ્યા, પુત્ર સહિત પ્રેમે બોલાવ્યા, આપ્યું આસન સુંદર સાર, કોડે કોડે કર્યો સત્કાર,
આંબાની ચે દબાણા જે દૂત તેની રક્ષા કરી અદભૂત એવા કિયા તમારા છે તન કરવા છે અમારે દર્શન. લો એટલે રાજાએ તરત ધર્મપિતાને અને એમના પુત્રને લઈને ઘનશ્યામ વગેરેને લઈને તેડાવ્યા છે કે અમારે દર્શન કરવા છે, અમારો ભાવ છે, તો અમારા દરબારમાં પધારો. રાજાએ આવ્યું કે આમંત્રણ મોકલાવ્યું ધર્મપિતાને. એટલે રાજાનો આગ્રહ હતો અને રાજાનો ઓર્ડર આવ્યો એટલે પછી તો ધર્મપિતા ઘનશ્યામ વગેરેને લઈ અને રાજદરબારમાં પધાર્યા. રાજાએ ખૂબ ભાવથી ધર્મપિતા ઘનશ્યામ વગેરેનું સન્માન કર્યું, સરસ આસન આપ્યું, આદર સત્કાર કર્યો અને પછી રાજાએ ધર્મપિતાને કીધું કે આંબા નીચે અમારા દૂતો જ્યારે દબાઈ ગયા હતા ત્યારે એની રક્ષા કરી હતી અને એવા તમારા કયા પુત્ર છે આમાંથી, રામ પ્રતાપ ને ઘનશ્યામ બે જોડે હતા ને, એવા તમારા કયા કયા તમારા પુત્ર છે. ત્યારે ધર્મપિતાએ ઘનશ્યામ ઉપર હાથ મૂકી, ઘનશ્યામ મહારાજના માથા ઉપર હાથ મૂકીને કીધું કે આ અમારા નાના ઘનશ્યામ છે, એના દ્વારા આશ્ચર્ય જે કંઈ તમને અનુભવમાં આવ્યું છે, સાંભળવામાં આવ્યું છે, આ ઘનશ્યામ થકી થયું છે. ત્યારે પહેલાં એ રાજાએ શ્રીજીને દેખ્યા બાળ સ્વરૂપ ઘણો વિસ્મય પામી ગયો ભૂપ, કારણ કે ઘનશ્યામ તો નાના હતા, હજુ બાળ સ્વરૂપે હતા. રાજાને થયું કે ઓહો, આટલા નાના ઘનશ્યામ તો નાના બાળક જેવા જણાય છે. ત્યારે એને આશ્ચર્ય થયું અને અહોભાવ થયો. રખે ને રામચંદ્રજી હોય એની કળા જાણે નહીં કોય, હોય જો રામચંદ્ર અભિન્ન ચરણ બેમાં જોયે સોળ ચિહ્ન, પ્રભુને તો પડે નહીં છાય અતિ કોમળ અંગ દેખાય, વળી આજાન બાહુ વિશાળ હોય તો ખરા દીન દયાળ. લો રાજાને થયું કે રખે ને સ્વયં રામચંદ્રજી કહેતા ભગવાન રામજી સ્વયં ના હોય કે શું, એની કળા કઈ રીતે જાણ્યામાં આવે? આ તો કારણ કે ભગવાન તે આ પૃથ્વી પર આવ્યા તો મનુષ્યાકારે બાળ સ્વરૂપે હોય, મનુષ્યાકારે હોય, સામાન્ય માણસ જેવા હોય, પણ કેમ જાણવા? ત્યારે રાજાને થયું કે જો સાક્ષાત રામચંદ્રજી હશે તો એના ચરણારવિંદમાં સોળ ચિહ્નો હશે, ભગવાનને કોઈ પડછાયો ના પડતો હોય, એના અતિ કોમળ નિર્મળ અંગ છે અને એના આજાન બાહુ હશે કે તો બંને હાથ ઘૂંટણ સુધી અડતા હશે, આવા વિશાળ હશે, અતિ દીન દયાળુ હશે. આવી રીતે રાજાએ પોતાના સંકલ્પ પ્રમાણે, પોતાના જ્ઞાન પ્રમાણે, પોતાને જાણ્યું એ પ્રમાણે એને સંકલ્પ કર્યા કે આવી રીતે ભગવાન હોય તો આવું આવું હોય. પછી તો રાજા ચોકમાં આવ્યા, શ્રીહરિને ત્યાં પાસે બોલાવ્યા, પ્રભુ આવી ઊભા સન્મુખ છાયા દેખી નહીં થયું સુખ. લો પછી રાજાએ ભગવાનને પોતાના રાજમહેલમાં વચ્ચે મોટા ચોકમાં ભગવાનને પધરાવ્યા અને ભગવાનને કીધું કે પ્રભુ અહીંયા આ આસન ઉપર બિરાજમાન થાવ. ભગવાનને ત્યાં બેસાડ્યા છે, ભગવાન નજીક આવ્યા, ભગવાનની એણે ક્યાંય છાયા જોઈ નહીં, પડછાયો જોયો નહીં, એટલે એને થયું કે નક્કી કોઈ ભગવાન જ છે એવું એને લાગ્યું છે. પછી એણે ભગવાનના બંને ચરણ બીજા સામેના એક સરસ ટીપાઈ ઉપર કર્યું છે, આગળ ત્યાં ભગવાનના બંને ચરણ લાંબા કર્યા અને ભગવાને કૃપા કરીને એને બતાવ્યા. કારણ કે દરેક વસ્તુ એવી છે કે દરેક વસ્તુ દરેકને ભગવાન દેખાડે એવું પણ નથી, કે ભગવાન પડછાયો ના જ પડે એવું પણ નથી, પાડે ખરા ભગવાન. અને ભગવાનના ચરણ લાંબા કરો એટલે અંદર સોળ ચિહ્ન બધાને દર્શન થાય એવું પણ નથી, ભગવાન ઈચ્છા કરે ને ભગવાન કૃપા કરે અને દેખાય છે. એટલે ભગવાને ત્યાં બંને ચરણ લાંબા કર્યા અને રાજાનો ભાવ અને દેવી આત્મા જાણ્યો ને ભગવાને એને પોતાના ચરણારવિંદમાં સોળ ચિહ્નોના દર્શન કરાવ્યા. એટલે રાજાએ તો ચરણમાં સોળ ચિહ્નો જોયા, ભગવાનનો ક્યાંય પડછાયો જોયો નહીં, એટલે એને તો અત્યંત આનંદ આનંદ થઈ ગયો કે રાજાને. ત્યારે રાજાને નિશ્ચય થયો, એના મનનો સંશય ગયો. લો મનના સંશય તા માત્ર ટળી ગયા અને નક્કી થયું કે આ તો સાક્ષાત ભગવાન સ્વયં પરબ્રહ્મ છે, એના વગર આ હોઈ શકે ને, એમ જાણીને એણે ભગવાન પ્રાણાનો રાજાને પણ નિશ્ચય થયો. નમી પડ્યો કુટુંબ સહિત, થયું છે બહુ લોકને હિત, સત્ય માન્યું જાણ્યા ભગવાન કરે મધુર વાણી સ્તવન. રાજા પછી રાણી કુંવરો તમામે
કુટુંબ પરિવાર સહિત ભગવાનને ખૂબ ભાવથી ત્યાં પૂજન કર્યું. ભગવાનને મધુર વાણીથી ભગવાનનું સ્તવન કરતાં સ્તુતિ પ્રાર્થના કરી કુળે સહિત આશ્રિત થયો. કાંઈ સંદેહ તેને ન રહ્યો. લો આશ્રિત થયો કે ભગવાન, આજથી અમે તમારા આશ્રિત છીએ. અમને આપના શરણે લો અને આપના આશ્રિત જાણીને અમારી રક્ષા કરો. આવી જાણીને આખા પરિવાર સહિત રાજા ભગવાનનો આશ્રિત થયો. બાકી આવો રાજા, મોટો રાજા હોય એનો પાવર હોય, આવો નાના બાળક હોય હજી 5-6 વર્ષના, તેના ચરણમાં નમવું, એને ભગવાનપણાને સ્વીકારવા, એ કોઈ નાની વાત નથી. એટલે કોઈ ગુણે કરીને કોઈ મહાન હોય, કોઈ ભક્ત હોય, તો પછી ત્યાં ઉંમર જોઈએ કે આપણે ઉંમરનો પાવર રાખીએ કે હું તો આટલા વર્ષથી સત્સંગ કરું છું, હું તો આમ છું, તો પછી એનું કંઈ સારું થવાની જગ્યાએ બગડે. આપણું અભિમાન કહેવાય ને માન કહેવાય, પણ ક્યાંય કોઈ સદગુણ છે, કોઈની અંદર ભગવાનને રાજી કરવાનું વિશેષ સ્થાન છે, કોઈનો જીવ અતિ બળ્યો છે, એને કોઈ ઉંમરનું પ્રમાણ નથી. કારણ કે અનેક જન્મોથી સાધના કરતાં કરતાં કોઈ આવ્યા હોય તો એને નવો એને કંઈ આપણે એને નવો આદર હોય એને અઘરું લાગે સત્સંગમાં, પણ જેને અનેક જન્મોનો આદર હોય એ તો આ જન્મ નાનું બાળપણમાં હોય તો જ એની અંદર અનેક દિવ્ય ગુણો આપણને જણાય, કે આ કોઈ સામાન્ય મોટો વર્ષોથી સત્સંગ કરતો એમાંય ના જણાય. એવા નાના બાળકની અંદર પણ એવા સદગુણો હોય, પણ એને જો જોઈએ, જાણીએ અને મહિમાપૂર્વક એને જોઈએ તો આપણને ઓળખાય, નહીતર તો પછી આપણને એમ લાગે કે આ તો નાનો એવો બાળક છે, એમાં શું છે કંઈ નહીં, એમ જાણીને આપણે એને જતું કરીએ. પણ એવું જોવું નહીં, જેની અંદર ભગવાનને રાજી કરવાના વિશેષ એવા હોય ત્યાં આપણે અહોભાવ રાખો, ત્યાં મહિમા રાખો. એમાં રાજા પણ પોતાનું માન મૂકી નાના ઘનશ્યામ 6 વર્ષના 5 વર્ષના હશે ત્યાં એમના આશ્રિત થઈ ગયા. સ્તુતિ કરી, પ્રાર્થના કરી કે આજથી અમે તમારા કુળ સહિત તમારા આશ્રિત છીએ, અમારી રક્ષા કરજો. ભગવાનપણાનો નિશ્ચય કર્યો ભગવાનને વિશે. પછી મન કરીને ઉમંગ ઢળાવ્યો, એક રૂડો પલંગ, ગાદી તકિયા રૂડા બિછાવ્યા, ધર્મ સહિત ત્યાં પધરાવ્યા. લો સરસ મજાનો પલંગ, રૂડા, ગાદી તકિયા વગેરે બિછાવીને સરસ મજાનો શણગારીને એના પર ભગવાનને પધરાવ્યા છે. સરસ મજાની મહારાજને ટોપી, સુરવાળ, ડગલી વગેરે ભર સરસ ભગવાનને પહેરાવ્યા છે. આભૂષણો, વસ્ત્ર, અલંકાર વગેરે સાચા મોતીની માળા પહેરાવી, વળી હેમની કંઠી ધરાવી, સાચા મોતીની માળા પહેરાવી, સોનાની કંઠી ધરાવી, કંકુ, અબીલ, ગુલાલ વગેરેથી ભાવથી ભગવાનનું પૂજન કર્યું. સરસ મજાનો પુષ્પનો હાર પહેરાવ્યો. અતિ ઉમંગે આરતી કીધી, મૂર્તિ મનમાં ધરી લીધી. અતિ ભાવથી આ રીતે ભગવાનની તમામ ષોડશોપચારથી પૂજન કર્યું, આરતી કરી, સ્તુતિ કરી અને મહારાજના એ મનોહર સ્વરૂપને પોતાના હૃદયની અંદર ધરી લીધું. સાચા મોતીની માળા પહેરાવી, વળી હેમની કંઠી ધરાવી, કર્યું પૂજન નાના પ્રકાર, પછી પહેરાવ્યા પુષ્પના હાર. અતિ ઉમંગે આરતી કીધી, મૂર્તિ મનમાં ધરી લીધી, રજા માગીને આવ્યા ઉતારે, ધર્મ સહિત સર્વે વિચારે. આ રીતે રાજાએ અતિ ભાવથી ભગવાનની સ્તુતિ પ્રાર્થના પૂજા કરીને ભગવાનની મનોહર મૂર્તિને એક એક અંગને ભાવથી નિરખ્યા અને પોતાના હૃદયમાં મહારાજના એ મનોહર સ્વરૂપને ધારી લીધું છે. અને પછી મહારાજે રજા માગી કે સારું, હવે અમે જઈએ છીએ. રાજાએ અતિ ભાવુક હૃદયે ભગવાનને વિદાય આપી. ભગવાનનો જ્યાં ઉતારો હતો ત્યાં ભગવાન પધાર્યા છે. બીજા દિવસે વહેલી સવારે જે બધો સામાન નહોતો લેવા માટે આવ્યા હતા ગોંડામાં, પણ વચ્ચે આ બધું પ્રસંગ બની ગયો એટલે બધો ગાડાઓ સામાન ભરેલા હતા એ લઈને પાછા ધર્મ સહિત ઘનશ્યામ તરગામમાં આવ્યા છે. ત્યાં બધું કરવાની હતી ને જૂનો વિધિ એટલે એનો સામાન લેવા ગયા હતા. પછી પાછા તરગામમાં આવ્યા છે. વિવેકી બળદેવ પ્રસાદ કરે વાત તજીને પ્રમાદ, ઘેલા ત્રવાડી વળી સુબોધ, નવલ કિશોર અવિરોધ, યાદી સર્વેને કરી વાત, વિસ્તારી છે પ્રભુ તાપ વિખ્યાત, વાત સુણીને આનંદ પામ્યા, માતાજી સંકટ સૌ વામ્યા. લો એટલે બળદેવ પ્રસાદ પણ જોડે હતા ભગવાનની આ વખતે, કારણ કે બધું લેવા ગયા ત્યારે, એટલે એણે તો ત્યાં તરગામમાં આવીને બધાને આ ઘનશ્યામની અલૌકિક પ્રસંગની વાત કરી કે આવી રીતે ઘનશ્યામે સ્નાન કરતી વખતે આંબાવાડિયામાંના માણસોને જે આંબો કાપવા આવેલા એવા 5 માણસોને લાંબો હાથ કરીને બચાવ્યા, ભગવાને
આરતીના સમયે મંદિરમાં દર્શન કરવા ગયા તો મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થઈને ભગવાન ઘનશ્યામને હાર પહેરાવ્યો, સ્તુતિ પ્રાર્થના કરી. રાજાના દરબારમાં ગયા, ત્યાં દરબારને અલૌકિક દર્શન આપ્યા, સોળ ચિહ્નો વગેરેના દર્શન કરાવ્યા, રાજા ભગવાનનો આશ્રિત થયો. આવી બધી વાત કહેતા કહેતા બળદેવજીના અંદરમાં રખ હમાતો નથી. બધાએ સંબંધીઓને ગામના લોકોને વાત કરી અને બધાએ વાત સાંભળીને આનંદિત થયા અને બધાને ઘનશ્યામના અહોભાવના દર્શન થયા આ રીતે. અને બીજો પ્રસંગ લખે છે, એક દિવસ એક સમય શ્રીધરમે વિચાર્યું, ભાગીરથીએ જવાનું ધાર્યું, ગેલા ત્રવાડી મેળઈ રામ, વસંતાબાઈ ચંદન નામ, ભક્તિ માતાને રામ પ્રતાપ, ઘનશ્યામ ઈચ્છા રામ આપ, એ આદિ સહુ તૈયાર થાય, ગંગાજીના મેળા પર જાય. એક દિવસ બધાએ ધર્મદેવ વગેરે નક્કી કર્યું કે હવે ભાગીરથી કહેતા ગંગાજીમાં સ્નાન કરવા માટે એકવાર જવું છે. ઘણા સમયથી દર્શન ગંગાજીએ ગયા નથી, તો ગંગાજીના દર્શને ગંગાજીમાં સ્નાન કરવા માટે જવું છે. આવો ધર્મદેવે વિચાર કર્યો. કારણ કે ધર્મપિતા તો પહેલાં ગયા છે પ્રયાગમાન વગેરે, પણ મહારાજના જન્મ પછી ખબર નહીં ગંગાજી ગયા નહીં હોય, અને આમાંય ઘણો સમય થયો એટલે ધર્મપિતાએ નક્કી કર્યું કે ગંગાજીમાં સ્નાન કરવા જવું છે. એટલે નક્કી કર્યું એટલે ઘેલા ત્રવાડી મેળઈ રામ, વસંતાબાઈ ચંદનમાસી, આ ભક્તિ માતા, રામ પ્રતાપ, ઘનશ્યામ, ઈચ્છારામ, આ બધાએ ભેગા મળીને ગંગાજીની યાત્રાએ જવા માટે તૈયાર થયા છે. પછી રસ્તામાં ચાલ્યા, વચ્ચે ગુંડા શહેર આવ્યું, ત્યાંથી બહરામ ઘાટ આવ્યો, ત્યાં સરજુ નદીમાં સ્નાન કરી અને લખનૌ શહેરમાં આવ્યા. ત્યાંની એક શેરીમાં ગોમતી નદીનો તટ હતો, ત્યાં રાત્રિ પડી હોવાથી ત્યાં નદીના કાંઠે જ નિવાસ કર્યો છે રાત્રિએ. એક દિવસ રહીને ત્યાંથી આગળ ચાલ્યા, રસ્તામાં કાનપુર આવ્યું, અને કાનપુર એટલે ગંગાજીના કિનારે જ આવેલું છે કાનપુર. એક દિવસ રહીને ચાલ્યા, કાનપુરમાં આવીને મળ્યા, કર્યું ભાગીરથી વિશે સ્નાન, પાંચ દિવસ રહ્યા તે સ્થાન, ભાવ કરીને સજ્જન મળ્યા, કરી તીર્થ પાછા વળ્યા, બંકી નવાબ ગંજમાં રહીને બીજે દિવસે ચાલ્યા ત્યાં થઈને. લો, કાનપુરમાં આવ્યા ને ત્યાં ગંગાજીમાં સ્નાન કર્યું, ત્યાં બધી તીર્થવિધિ કરી અને પાંચ દિવસ ત્યાં રોકાયા અને નિત્ય ગંગાજીમાં સ્નાન કરી. ગંગાજીને પણ ભગવાને પોતાના સ્પર્શથી પોતે ત્યાં સ્નાન કરીને ગંગાજીને પણ પાવન કર્યા, ગંગાજીને પણ અહોભાવ થયો. ધર્મપિતા વગેરે ત્યાં પાંચ દિવસ રોકાઈ નિત્ય ગંગાજીમાં સ્નાન કરી, તીર્થવિધિ કરી અને ત્યાં અનેક જે લોકો ભેગા થયેલા ગંગાજીમાં એ બધાને પણ ભગવાનના દિવ્ય દર્શન થયા અને તીર્થ કરીને ભગવાન પાછા વળ્યા. પાંચમા દિવસ પછી રસ્તામાં નવાબગંજમાં આવ્યા અને ત્યાંથી પછી હજી રસ્તામાં આગળ પાછા વળ્યા છે અને રસ્તામાં ચાલ્યા જાય છે. એમાં રસ્તામાં શું થયું તો કે નાનાભાઈ જે ઈચ્છારામ હતા એને વસંતાબાઈએ તેડ્યા હતા. નાના હતા ને ઈચ્છારામ તો હજી, એટલે એને તેડીને ચાલતા હતા અને એને જોઈને ઘનશ્યામ મહારાજ બોલ્યા કે ભાઈ ચંદન માસીને કહે છે ઘનશ્યામ મહારાજ, વસંતાએ તેડ્યા ઈચ્છા રામ, તમે મુને તેડો ગુણ ગ્રામ, પ્રેમવતીજી બોલ્યા છે ત્યારે, સુણો સુંદર શ્યામ આવારે, તમારે વિશે છે બહુ ભાર, તેડીને ન ચલાય લગાર, ત્યારે બોલ્યા ત્રિભુવન રાય, ઈચ્છા રામ તેડ્યા કેમ જાય. લો, એટલે ઘનશ્યામ મહારાજે કહે છે કે આ નાના ભાઈ ઈચ્છારામને વસંતાબાઈએ વસંતા માસીએ તેડ્યા છે, તો ચંદન માસીને કહે છે કે તમે મને તેડી લો.
એટલે જ્યારે આવું કીધું ત્યારે ભક્તિ માતા કહે છે કે ભાઈ તમે તો વસંત ઈચ્છારામ તો નાના છે પણ તમારી અંદર તો ઘણો વજન છે એટલે તમને તો ચાલીને જ ચાલવું પડે, તમને કેમ તેડવા, એવી રીતે ભક્તિ માતાએ વાત કરી. ત્યારે ઘનશ્યામ મહારાજ કહે છે કે તો ઈચ્છારામને કેમ તેડ્યા છે, મને તેડો. ત્યારે માતા કહે છે કે ઈચ્છારામ તો હજુ નાના છે અને એને તેડવા પડે, તમે થોડા થોડા ચાલો. ત્યારે રીતે પછી આવી રીતે ભક્તિ માતા ઘનશ્યામને સમજાવે છે. વસંતભાઈ તો ઈચ્છારામને ઉપાડીને આગળ ચાલ્યા જાય છે પણ ઘનશ્યામને તેડ્યા નહીં. એટલે ભાઈ ઘનશ્યામ મહારાજે કંઈક ચરિત્ર કર્યું, શું કર્યું. ત્યારે ઈચ્છા કરી કર તાર, નાના ભાઈમાં વધી ગયો ભાર, વસંતાબાએ ઉતાર્યા નીચે, મૂક્યા સર્વ મનુષ્યના વચ્ચે. લો, મહારાજે એવી લીલા કરી કે ઈચ્છારામનો ભાર વધારી દીધો ભગવાને. ઈચ્છારામને લઈને જે વસંતભાઈ ચાલતા તેને ચૂકવો, ઓહો અચાનક આટલો બધો વજન કેમ થઈ ગયો, આ તો કંઈ ઊંચકા એવા પણ રહ્યા નથી. એટલે તો એણે તરત જ વસંતભાઈ ઈચ્છારામને મૂક્યા નીચે બધા મનુષ્યની વચ્ચે, ચારે બાજુ બધા ચાલતા હતા ત્યાં જ મૂકી દીધા કે હવે તો આ મારાથી ઊંચકા એવા રહ્યા નથી. એટલે ભક્તિ માતાજી કહે છે એમ ભાઈને હેઠે મૂક્યા કેમ. ભક્તિ માતા કહે કે કેમ ઈચ્છારામને હેઠા મૂકી દીધા. ત્યારે વસંતાબાઈ કહે, સુણો બેન, કાંઈ પડતું નથી આ ચેન, આ તો ભાર અતુલ જણાય, મારાથી તો તેડ્યા ન જાય. આ તો નાના ઈચ્છારામની અંદર આટલો બધો ભાર અચાનક કેમ વધી ગયો, મને કાંઈ ખબર પડતી, આ તો મારાથી ઊંચકા એવા નથી રહ્યા. ત્યારે પ્રેમવતી કહેતા ભક્તિ માતા કહે છે, આમ એ તો ઘનશ્યામનું છે કામ, આ ઘનશ્યામ વગર બીજા કરે ને એનું કામ લાગે છે, એને એને તેડ્યા નહીં ને એટલે આવું ચરિત્ર કર્યું છે. કૃષ્ણ મૂકે નહીં હવે કેળો, માટે બેન તમે એને તેડો. લો, હવે ભક્તિ માતા કહે છે કે આ કંઈ હઠ પકડીએ મૂકશે નહીં, માટે એને તેડી લો. ઈચ્છારામને તેડે ચંદન, ત્યારે માનશે એમનું મન. પછી ઈચ્છારામ જે હતા એને ચંદન માસીએ તેડ્યા અને ચંદનાએ તેડ્યા. નાના ભાઈ કહે છે ભાર નથી આ તો કાંઈ. પછી જો વસંત માસીને બહુ ભાર લાગ્યો હતો એટલે એણે તો મૂક્યા હતા. પછી ચંદન માસી એમને ઉપાડ્યા નાના ભાઈને ઈચ્છારામને. ત્યારે ચંદનભાઈ બોલ્યા કે આની અંદર તો કંઈ ભાર નથી, કારણ કે હવે ભગવાને પાછો એની અંદર હલકો ભાર કરી દીધો હતો. હરિનું ધાર્યું ન કર્યું હોત તો માલમ પડે માલમ સર્વે પડત. પણ જો ભગવાનનું ધાર્યું કર્યું એટલે પછી ભગવાને ભાર ઓછો કર્યો, નહીંતર તો કોઈ બધા ભેગા થઈને ઊંચો કરવા જાત તો પણ ઊંચા થાત નહીં. એમ કરતા અયોધ્યા આવ્યું, સર્વેના મનમાં ઘણું ફાવ્યું. શાખા નગર બરહટ્ટા બજાર આવ્યા ધર્મભક્તિની જ દ્વાર. એટલે રસ્તામાં પાછા વળ્યા, સ્નાન કરીને પેલા કાનપુરમાં ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા. રસ્તામાં અયોધ્યા આવ્યું, અયોધ્યામાં બરહટ્ટા નગરમાં જ્યાં ધર્મપિતાનું ઘર હતું ત્યાં આવીને ઉતારો કર્યો. 5 દિવસ રોકાયા, બધા મંદિરોમાં અયોધ્યામાં દર્શન કર્યા અને પાછા તરગામાં આવ્યા છે. પછી બુદ્ધિશાળી હતા બળદેવજી, એણે વિવેક સહિત ધર્મદેવને પોતાની શક્તિ પ્રમાણે ત્યાં આગતા સ્વાગતા કરી. બ્રાહ્મણોને, કારણ કે જનોય વિધિ વગેરે કર્યું એટલે બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા છે, કુટુંબીઓને બધાને ખૂબ ભાવથી જમાડ્યા છે. પાછું લાલને જનોય દીધું, વેદ વિધિએ વિધાન કીધું, વળી તેને બીજે દિન ધર્મ જમાડે છે કુટુંબી પરમ. જમતામાં નિશા થવા આવી રસોઈ ખૂટી વાત જણાવી, અનેક બ્રાહ્મણોને અને બધાએ કુટુંબીઓને બધાને જમાડે છે ત્યાં. અને જમાડતા સાંજ પડી અને હવે એમ લાગ્યું કે હવે આ તો રસોઈ ખૂટી જશે, માણસો તો ઘણા બધાય છે ને હવે શું કરીશું. એટલે આવીને ધર્મપિતાને સમાચાર આપ્યા. ધર્મના સાઢુ બલદીધર તેમણે આવી કહ્યું, તત્પર પાક ખૂટે એવું મને લાગે, માટે આપણે ચેતવું આગે. લો, ધર્મદેવના સાઢુભાઈ બલદીધર એ પણ ત્યાં હતા. એટલે એમણે આવીને ધર્મપિતાને વાત કરી કે આ તો બધાએ જમવાનું તો હજી ઘણા માણસોની લાઈનો છે અને પકવાન હવે ખૂટી જાય એવું મને લાગે છે, માટે આપણે વહેલાથી ચેતીને કંઈક તત્કાળ બનાવી દેવું જોઈએ ને, છેલ્લે ટાઈમે ખૂટશે તો ઓહાપો થશે અને આબરૂ જશે, એના કરતાં પહેલાં કંઈક કરી દઈએ. વૃષ કહે, પ્રભુને સંભારો, કાંઈ ફિકર મન ન ધારો. લો, ભગવાનને સંભારો, ભગવાનનું ચિંતન કરો, કંઈ ચિંતા કરશો નહીં. ત્યાં થકી ઉઠીને આવ્યા તરત, કરે છે પાકશાળામાં શરત. પછી ધર્મદેવ ઉઠી
અને પાકશાળામાં જોવા આવ્યા બધી વસ્તુની ખબર કાઢવા કે શું ખૂટેવું છે શું છે, અને જ્યાં આવ્યા ત્યાં શું થયું, ત્યાં તો જમતા જોયા જીવન, હરિપ્રસાદ વિચારે મન, શાક પાકશાળામાં જોવા આવ્યા ત્યાં તો ઘનશ્યામ જમવા બેઠેલા. એટલે ધર્મપિતા વિચારવા લાગ્યા, પ્રથમ હરિ જમી રહ્યા છે, મહાદેવી સરે નાવા ગયા છે, ઘનશ્યામ મારે તો પહેલાં જમી લીધેલું હતું, એને તો કોઈ મહાદેવી કરીને સરોવર હતું ત્યાં તો નાવા ગયા હતા મિત્રો સાથે, પણ અહીંયા પાછા જમતા જોયા. એટલે ધર્મદેવને તો આશ્ચર્ય થયું, ઘનશ્યામ તો ક્યારના જમી લીધું છે અને નાવા ગયા હતા સરોવરમાં ને અહીંયા કેમ પાછા. એટલામાં ક્યાંથી આવે, અહીં મને લાગે છે આ તો નવાય, એવું વિચારી છે મન સાથ, એવું વિચારે છે મન સાથ, સખા સાથે આવ્યા યોગીનાથ. એટલામાં તો આવું જ્યાં વિચારે છે ત્યાં તો બાળકો અને મિત્રો સાથે ઘનશ્યામ પાછા પહેલાં સરોવરમાં સ્નાન કરવા ગયા હતા ને ત્યાંથી સ્નાન કરતાં કરતાં પાછા આવ્યા. એટલે પાકશાળામાં જે છે સ્વરૂપ થયા અંતર ધ્યાનનું, આ બાજુ જમતા હતા પાકશાળામાં ઘનશ્યામ બીજા સ્વરૂપે, ત્યાંથી મહારાજ પછી અદ્રશ્ય થયા. મહા અદ્ભુત ઐશ્વર્ય જોઈ ધર્મદેવતાનું મન મોયું. ધર્મપિતાને આશ્ચર્ય થયું કે આ ઘનશ્યામ અહીંયા જમે છે અને આ બાજુ બાળકો સાથે દૂરથી આવતા દર્શન થાય છે, આ બે બાજુ કેમ છે. એટલે ધર્મપિતાને આશ્ચર્ય થયું અને પછી બલદીધરને કહેવા લાગ્યા. બલદીધરને કહે છે, પ્રીતે હવે જમાડજો રૂડી રીતે, નહીં ખૂટે આ પાક તમારો એવો નિશ્ચય થયો છે અમારો. હવે આ ઘનશ્યામ જમ્યા ને અને આ ઘનશ્યામ છે ને, એટલે હવે તમારે કોઈ પાક ખૂટવાના નથી, તમે તમારે જેમ ફાવે એમ જમાડો બધાયને, એકેય વસ્તુ ખૂટવાની નથી, ભલે જમાડો હજારો જન, હવે ચિંતા કાંઈ નથી મન. પછી જમી રહ્યા સૌ લોક જુએ પાકશાળામાં અશોક, પાક વધી પડ્યો છે ત્યાં જે, નાખ્યો તળાવમાં લઈ તે. લો ધર્મપિતા કે હવે હજારો માણસોને જમાડશો તો એ પાક એકે ખૂટે એમ છે, કારણ કે ઘનશ્યામ સ્વયં અહીંયા હાજર છે, એ જમે છે અને જમાડે છે. અને પછી તો હજારો માણસો જેમાં અને છેલ્લે પાછી પાકશાળામાં આવીને તપાસ કરી તો પછી એટલું ને એટલું જ હતું, હજી કંઈ ખૂટ્યું નહોતું. કે હવે આને ક્યાં લઈ જવું, તો કે હવે તો આ પછી બહુ લાંબુ રહે નહીં પાક, તો કે હવે સરોવરની અંદર અનેક જીવજંતુ છે એને ખવડાવો, કે માણસોને તો ખવડાવ્યું, પશુ પક્ષીઓને ખવડાવ્યું, છેલ્લે જળજંતુને ખવડાવ્યું, સરોવરમાં નાખ્યો પ્રસાદ, અને એ પણ એમાંથી જે કોઈ જેમ્યા એના પણ જીવના રૂડા થયા હશે. મીન સાગર આદિક જંત તેને ખવડાવ્યા ત્યાં અત્યંત. લો જે કંઈ ગામની અંદર સરોવરો હતા એ બધાની અંદર નાખ્યા, એમાં જે જે જીવજંતુ હતા એને પણ એ ભગવાનનો પ્રસાદ જમાડ્યો. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે આંબા હેઠેથી શ્રીહરિએ રાજાના અનુચરને ઉગારી લીધા એ નામે 42મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.